राष्ट्रपति मित्रों नमस्कार। आज आप लेक्चर नंबर 7 जोईशुं। अगाउ आपणे आजे तफावत आपणे जोईए छे कि अनियमित शेर वेचनी अने गैरकायदेसर शेर वेचनी, ए बंने वच्चेना तफावतनी आजे आपणे वात करीशुं। अगाउ आपणे अनियमित शेर वेचनी नो अर्थ जोई लो, त्यार पछी एना संजोगो, कया संजोगोमां अनियमित शेर वेचनी गणाय અને એની અસરોની વાત કરી હતી લેક્ચર નંબર આપણે 5 ની અંદર, અને છઠ્ઠા લેક્ચરની અંદર ગેરકાયદેસર શેર વેચનીના અર્થ જોયેલો અને એના આવશ્યક તત્વોની વાત કરેલી અને કયા સંજોગોમાં ગેરકાયદેસર શેર વેચની ગણાય એની વાત કરેલી। હવે આ બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવત ખૂબ જ અગત્યનો છે અને એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે જ ઇન્શાઅલ્લાહ। તો આ તફાવતને તમારે બહુ જ સારી રીતે શું કરવાનું છે, તૈયાર કરી દેવાનું છે। તો અનિયમિત શેર વેચની અને ગેરકાયદેસર શેર વેચનીનો આપણે તફાવતનો પહેલો મુદ્દો જોઈએ। તો મુદ્દા નંબર 1 ની અંદર અર્થ છે કે અનિયમિત શેર વેચની અંગે જો શેર વેચની અંગે કરવામાં આવેલી જોગવાઈઓનું શું કરવામાં આવે, ઉલ્લંઘન કરવામાં આવે, તો એ જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને જે શેર વેચની કરવામાં આવે એને શું ગણવામાં આવે છે, અનિયમિત શેર વેચની। આગળ આપણે અર્થમાં પણ જોયેલો। ત્યાર પછી ગેરકાયદેસર શેર વેચની અંદર કે કરારના કાયદા હેઠળ કાયદેસરના કરારની કે કંપની દ્વારાની અન્ય કાયદેસરની શેર વેચની અંગેની જોગવાઈઓનું પાલન ન કરીને, એટલે કે કંપની દ્વારાની જોગવાઈઓનું પાલન ન કર્યું હોય, કાયદેસરની જોગવાઈઓનું પાલન ન કર્યું હોય અને જો શેર વેચની કરવામાં આવે તો એવી શેર વેચનીને શું કહીશું, ગેરકાયદેસર શેર વેચની કહીશું। હવે બીજો નંબર સંજોગો, તો કયા સંજોગોમાં અનિયમિત શેર વેચની કહેવાય, તો જ્યારે વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણું ન ભરાયું હોય, નિર્ધારિત રકમ ન ભરાઈ હોય અને શેર વેચની કરવામાં આવે તો એવા સંજોગોમાં અનિયમિત શેર વેચની ગણાય। આમાં બીજા પણ મુદ્દા આપણે લખી શકીએ કે દાર્શનિક કિંમતના 5% રકમ ન મંગાવી હોય, ભઠાવથી શેર બહાર પડેલા હોય, ત્યાર પછી એસ્ક્રો બેંક એકાઉન્ટમાં નાણાં જમા ન કરાવ્યા હોય, રાષ્ટ્રીયકૃત બેંકમાં એસ્ક્રો એકાઉન્ટ ખાતું ન ખોલાવ્યું હોય, તો આવા જુદા જુદા સંજોગોમાં જો શેર વેચની કરી હોય તો એ કેવી ગણાય, અનિયમિત શેર વેચની ગણાય। ગેરકાયદેસર શેર વેચની એટલે શું, તો દરખાસ્ત ન થઈ હોય, દરખાસ્ત નો સ્વીકાર ન થયો હોય, દરખાસ્ત સ્વીકારની જાણ ન થઈ હોય અને અવેજ ન હોય, જે આવશ્યક તત્વો હતા 4, કે દરખાસ્ત ન થઈ હોય, આગળના ચેપ્ટરમાં જોઈ લઈએ, દરખાસ્ત સ્વીકાર ન થઈ હોય અને સ્વીકારની શું ન થઈ હોય, જાણ ન થઈ હોય અને અવેજનો શું હોય, અભાવ। તો આવા સંજોગોમાં જો શેર વેચની કરવામાં આવે તો એ કેવી ગણાય, ગેરકાયદેસર ગણાય। અસરો, તો આવી અસરોમાં શું છે, તો અનિયમિત શેર વેચની જો થઈ હોય તો એ અરજદાર રદબાતલ કરાવી શકે અને તેની સમય મર્યાદા છે। મેં અગાઉ તમને કીધું હતું કે ગેરકાયદેસર શેર વેચની એ કાયદેસરની સભાના 2 માસની અંદર અથવા તો જે દિવસે શેર વેચની થઈ હોય એ તારીખથી 2 માસની અંદર અથવા તો કંપનીમાં જે 2 વર્ષની મુદત છે કે કોઈ પણ શેર વેચની થઈ હોય અનિયમિત, તો એ અનિયમિત શેર વેચની થઈ અગાઉ જે રીતે આપણે જોયેલું કે અનિયમિત શેર વેચનીની અંદર જ્યારે થઈ હોય અને એ અનિયમિત શેર વેચનીની અંદર જો નુકસાન થયું હોય તો એ નુકસાન નુકસાન માટે જરૂરી કાર્યવાહીની શેર વેચનીના 2 વર્ષની મુદત સુધી શેરધારક કરી શકે। તો એ રીતે અસરો છે એની। ત્યાર પછી ગેરકાયદેસર શેર વેચની રદ કરાવવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી, કારણ કે આ શેર વેચની શું છે, શરૂઆતથી શેર વેચની પ્રથમથી જ રદબાતલ ગણાય છે કાયદેસર રીતે। પ્રથમ દિવસથી જ જો આ શેર વેચની થઈ હોય તો એ શું ગણાય, રદબાતલ, એટલે અરજદારે કોઈ પગલાં ભરવાના હોતા નથી, શરૂઆતથી જ રદબાતલ છે, પહેલા જ દિવસથી ભલે થઈ ગઈ હોય પણ એ પાછળથી પણ એ કાયદેસર કરી શકાય નહીં। સભ્યપદ પર અસર, તો અનિયમિત જો શેર વેચની થઈ હોય તો
तो शेर होल्डर नु नाम सभ्य पत्रक माथी शू करवामां आवे छे, दूर थवाथी तेना सभ्य पद नो अंत आवे छे। ज्यारे अहींया शू छे के सभ्य पद मळतुं ज नथी, कारण के शरूआत थी आ शेर वेचनी रद्द गैरकायदेसर गणाय, એટલે સભ્યપદ મળતું ન હોવાથી રદ થવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી। જવાબદારી અનિયમિત શેર વેચનીમાં અધિકારીઓ કંપની તથા શેરોને નુકસાન કે કોઈ ખોટ ભરપાઈ કરી આપવા માટે જવાબદાર છે। એટલે જવાબદાર અધિકારી હોય, સંચાલક હોય તો સંચાલક, અધિકારી હોય તો અધિકારી, એ કોઈ પણ પ્રકારનું જો નુકસાન થયું હોય રદદારને તો એ નુકસાન ચૂકવી આપવાની જવાબદારી એક કંપનીના અધિકારીઓની છે। કોને ચૂકવવાની? શેરધારકોને, જે પણ નુકસાન થયું હોય અનિયમિત શેર વેચનીથી। જ્યારે ગેરકાયદેસર શેર વેચની શું છે કે આ કોઈ કરાર થયેલો ગણાતો જ નથી, એટલે કોઈ પગલાં લેવાની જરૂર પડતી નથી, કારણ કે શરૂઆતથી શું છે રદબાતલ છે। એટલે અર્થની અંદર આપણે જોયું, ત્યાર પછી સંજોગો જોયા, એની અસરો જોઈ, એની સભ્યપદ પર અસરો શું થાય અને એની જવાબદારી। તો અહીંયા જવાબદારીની અંદર ખાસ આપણે છેલ્લા મુદ્દાની અંદર વાત કરી લઈએ તો જવાબદાર અધિકારીઓ એના માટે શું છે, નુકસાન કે ખોટ ગઈ હોય અરજદારને શેરધારકને તો ચૂકવવા માટે જવાબદાર છે। અહીંયા શરૂઆતથી જ રદબાતલ છે, એટલે આવા કોઈ પગલાં લેવાની જરૂર પડતી નથી। તો અહીંયા આ તફાવત શું થાય છે, પૂર્ણ થાય છે, અને આ રીતે આપણું લેસન નંબર 7 પણ શું થાય છે, પૂરું થાય છે।